नमस्कार विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे आंकड़ाशास्त्र भाग बे प्रकरण एक संभावना में यादृच्छिक प्रयोग एना लक्षणों निदर्शावकाश निदर्श बिंदुओं त्यारबाद शांत निदर्शावकाश और अनंत निदर्शावकाश नो अभ्यास करेलो एनी व्याख्या अने अर्थ आपणे समझ्या। आज आपणे कोईपण यादृच्छिक प्रयोग एना निदर्शावकाश मेळवाना उदाहरणों आपणे विगतवार अभ्यास करीशुं। तो सौथी पहला पहलू तो हेडिंग आपी दईसु नीचेना यादृच्छिक प्रयोगों माटे भाग बीनी अंदर एक मार्क में यह प्रश्न आपने पूछा तो होंगे कि नीचेना यादृच्छिक प्रयोग का निदर्शावकाश लखो। तो एमा नंबर एक एक समतोल सिक्को उछाड़वानो निदर्शावकाश जणावो। દરેક વખતે આપણે શોર્ટમાં લખીશું એક સમતોલ સિક્કો ઉછાળવાનો પ્રયોગ, એ જ રીતે બે સમતોલ સિક્કા ઉછાળવાનો, ત્રણ સમતોલ એક પાસો બે પાસા, બરોબર? તો આ રીતે આપણે લખતા જઈશું. હવે અહીંયા એક નોટ લખી દઈશું, નોટ સિક્કો કે પાસો ઉછાળવાના પ્રયોગમાં નિદર્શ અવકાશ મેળવવા એની એન ઘાતનો ઉપયોગ કરવો જ્યાં એન બરાબર પરિણામોની સંખ્યા, એન બરાબર સિક્કો કે પાસાની સંખ્યા. તો અહીંયા આ આપણે ગણતરી માટે ખાસ ધ્યાન રાખીશું. એક સમતોલ સિક્કો ઉછાળવાનો પ્રયત્ન નિદર્શાવતા તો કુલ પ્રાથમિક પરિણામો એન બરાબર, અહીંયા પરિણામોની સંખ્યા કેટલી? તો કે બે, અને પાસા સિક્કાની સંખ્યા એક, તો બરાબર પરિણામો કેટલા મળશે? બે. હવે આપણે આ નિદર્શાવકાશને સંકેતમાં યુ વડે દર્શાવીશું, તો એચ અને ટી. એક સમતોલ સિક્કો ઉછાળવાનો પ્રયત્નનો નિદર્શાવકાશ, તો એચ અને ટી. તો આટલું લખવાનો એક માર્ક આપણને પરીક્ષામાં મળે. એ જ રીતે બે સમતોલ સિક્કા ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ લખીશું. તો હવે આ નોંધ તમે ચોપડામાં લખી દેશો, ધ્યાન રાખીશું આપણે એની એન જાતનો ઉપયોગ કરવાનો છે. તો કુલ પ્રાથમિક પરિણામો એન બરાબર બે ની બે ઘાત બરાબર ચાર પરિણામો મળ્યું. તો બે સિક્કા હોય તો જુઓ એચ ટી ગુણ્યા એચ ડી, આ સમજૂતી માટે છે, બરોબર? એચ 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 ડી ટી એચ ટી ટી એચ 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 ડી ટી એચ ટી ટી તો આ ચાર પરિણામો થઈ ગયા. એ જ રીતે ત્રણ સમતોલ સિક્કા ઉછાળવાનો પ્રયોગનો નિદર્શાવકાશ જણાવતો કુલ પ્રાથમિક પરિણામો એન બરાબર સિક્કાની સંખ્યા કેટલી? તો કે ત્રણ, બે દુ ચાર દુ આઠ, બરાબર આઠ પરિણામો પડશે. હવે અહીંયા કઈ રીતે પરિણામો લખવા? તો એ હું તમને શોર્ટકટ શીખવાડું છું. તો યુ બરાબર
હવે આઠ પરિણામો છે એચ ટી અને બરોબર. તો આઠ પરિણામોમાં બે ભાગ કરી દઈશું. પહેલા આપણે એચ ને પ્રાયોરિટી આપીશું, એચ 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 અને એચ, ચાર એચ લખી દેવાના, ચાર ટી લખી દઈશું. કુલ આઠ પરિણામો બનાવવાના છે અને ત્રણ આપણે સંતોષી એટલે ત્રણ પરિણામો દરેક ઘટનામાં આપણને મળશે. હવે અહીંયા એચ અને ચાર ટી મૂકી દીધા, આના અર્ધા કેટલા? તો કે એચ એચ ટી ટી, આના અર્ધા એચ ટી એચ ટી, તો આ પરિણામ થઈ ગયા. એ જ રીતે ટીમાં, તો પહેલી પ્રાયોરિટી ટીમાં આપવાની, તો ચાર ટી હતા તો એના અર્ધા ટી ટી એચ એચ. હવે બે ટીના અર્ધા ટી એચ ટી એચ, તો કુલ આઠ પરિણામો થઈ ગયા. ફરીથી યાદ રાખશો, આઠ પરિણામો હોય તો શું કરવાનું? ચાર એચ ચાર ટી, અડધા કરતું જવાનું. એચમાં પહેલી પ્રાયોરિટી એચ ને આપવાની અને ટીમાં પહેલી પ્રાયોરિટી ટી ને આપવાની. ચારના અડધા બે ટી, બે ના અડધા એક ટી એચ ટી એચ. તો આ રીતે આપણે લખતા દઈશું, તો આ લખી દેશું. એ જ રીતે નેક્સ્ટ મુદ્દો, ચાર સમતોલ સિક્કા ઉછાળવાના પ્રયોગનો નિદર્શ આપતા લખો. તો કુલ પ્રાથમિક પરિણામો એન બરાબર અહીંયા બે ની ચાર ધા બરાબર બે દુ ચાર નું આઠ દુ સોળ પરિણામો આપણને મળશે. હવે સોળ પરિણામોમાં એ વિદ્યાર્થી મિત્રો હમણાં મેં કીધું કે સોળ હોય પરિણામો, તો પહેલા બે ભાગ પાડી દઈશું. પહેલા આઠ એચ આઠ ટી, તો યુ બરાબર એચ 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 એચ, આઠ એચ કરી દઈશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. એ જ રીતે આઠ ટી, બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. આ વસ્તુ તમે ઉભા સ્વરૂપે અત્યારે હું સમજાવું છું, તમે આડા સ્વરૂપમાં પછી લખી શકાય બરોબર. હવે સોળ પરિણામોમાં આઠ એચ કરી દીધા, આઠ ટી કર્યા, તો હવે અહીંયા પહેલી પ્રાયોરિટી કોણ આપવાની? તો કે એચ ને. આઠ એચ હતા તો એના પહેલા અડધા ચાર એચ કરી દો, એક બે ત્રણ અને ચાર. હવે ચાર ટી કરી દઈશું, ચાર પરિણામો બરોબર, ચાર સમતોલ સિક્કા છે એટલે ચાર પરિણામ એક સાથે, ચાર સમતોલ સિક્કા ઉછાળે એટલે એક બે ત્રણ ચાર પરિણામ મળે. હવે એ એચ ચાર હતા તો એના અડધા એચ એચ ટી ટી એચ એચ ટી ટી. હવે બે એચ ના અડધા એચ ટી એચ ટી એચ ટી એચ ટી. એ જ રીતે હવે ટીની પ્રાયોરિટી આપીશું. આઠ ટી હતા તો એની જગ્યાએ વકેલા ચાર ટી, એક બે ત્રણ ચાર, તો ચાર ટી, તો હવે ચાર એચ કરીશું. અને ચાર ટી ના અડધા ટી ટી એચ એચ ટી ટી એચ એચ. હવે બે ટી ના અડધા ટી એચ ટી એચ પરિણામો મેળવતા આવડવું જોઈએ, એટલે કુલ પ્રાથમિક પરિણામો એન મેળવવા પડે. આનાથી આગળ હવે આપણે અભ્યાસ કરીશું સેકન્ડ સ્ટેજ ઉપર, નિદર્શ અવકાશ પછી આપણે ઘટના બનાવવાની, એટલે એ ઘટનાની સંભાવના. દાખલા તરીકે અહીંયા કુલ શક્ય પરિણામો સોળ હતા, હવે હું કહું કે ચારે સિક્કા પર એક સરખું પરિણામ મળે, ચારે સિક્કા પર એક સરખું પરિણામ મળે તેની સંભાવના શોધો. એવા કેટલા પરિણામો? એક અના બે, તો બે અપોન સોળ, એમ એમ અપોન સોળ. તો આ જે બે પરિણામો મળતા હોય એ આપણી ઘટના કહેવાય, એ આપણે નેક્સ્ટ મુદ્દામાં સમજીશું. તો અત્યારે હાલ એન મેળવતા શીખવાનું છે બરોબર. તો આ સિક્કાની વાત પૂરી થઈ, હવે પાસાની વાત કરીએ.
એક સમતોલ પાસો ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. હવે એક સમતોલ પાસો, હવે પાસા સિક્કો અથવા પાસો હોય તો એમાં સૂત્ર શું આવશે? એનની એમ ઘાત બરોબર, એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી? કે છ, છ ની એક ઘાત બરાબર છ પરિણામો થશે. તો યુ બરાબર બરોબર એક બે ત્રણ ચાર પાંચ છ પરિણામો. તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એક સમતોલ પાસો ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ બરોબર. હવે એમાં કે પાસા પર મળતો પૂર્ણાંક બીકી હોય તેની સંભાવના શોધો. તો હવે બીકી પૂર્ણાંકો કેટલા હોઈ શકે? એક બે ને ત્રણ, ત્રણ અપોન છ. તો આપણો જવાબ આવી ગયો એમાં અપોન એન બરોબર. તો નેક્સ્ટ મુદ્દો અત્યારે હાલ આપણે એન મેળવવા પ્રયત્ન કરીએ છીએ. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો, બે સમતોલ પાસા ઉછાળવાના પ્રયોગનો નિદર્શ આવતા જણાવો. તો કુલ પ્રાથમિક પરિણામો એન બરાબર, પરિણામોની સંખ્યા કેટલી? તો કે છ, અને પાસાની સંખ્યા કેટલી? તો કે બે. તો છ ગુણ્યા છ બરાબર આપણને કુલ કેટલા પરિણામો મળશે? તો કે છત્રીસ પરિણામો મળશે. તો અહીંયા કઈ રીતે ગણતરી કરવી? તો જુઓ બરાબર બે બે પાસા છે, બે સંકુલ પાસા, એક બે ત્રણ ચાર પાંચ અને છ ગુણ્યા બીજો પાસો, એક બે ત્રણ ચાર પાંચ અને છ. હવે આપણે યુ બરાબર અહીંયા ઘટકો લખવાના છે. તો પહેલા એકને બીજા પાસાના સંખ્યાઓ સાથે આપણે જોઈન કરીશું. તો એક એક, એક બે, એક ત્રણ, એક ચાર, એક પાંચ, એક છ. એકનું કામ બહુ જોઈએ, બે તો બે એક, બે બે, બે ત્રણ, બે ચાર, બે પાંચ અને બે છ સુધી, એ રીતે ત્રણ. તો અહીંયા આ રીતે પરિણામો લખાશે, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ સાસઠ. હવે અહીંયા કૌંસ કરી દઈશું. પહેલા પાસા પર મળતો પૂર્ણાંક બીજા પાસા પર મળતો પૂર્ણાંક પહેલા બીજા ત્યાં આ લીધે છે બરોબર. તો અહીંયા જોડતા આપણે બનાવવાના છે, બે પાસા ઉછાળીએ તો એમાં મળતા પરિણામો વિદ્યાર્થી મિત્રો અહીંયા છત્રીસ પરિણામો લખાઈ ગયા છે, આપ જોઈ શકો છો. અગિયાર થી શરૂ કરવાનું, અગિયાર થી અહીંયા છેલ્લે સાસઠ સુધી આવશે. અગિયાર ની લાઈન એકવીસ ની લાઈન આ તો યાદ રાખવા માટે, બાકી આ રીતે થઈ કે એક બે પહેલા એક ની સાથેના જોડતા, બે ની સાથે, ત્રણ ની સાથે, ચાર ની, તો આ રીતે થશે. તો કુલ છત્રીસ પરિણામો થયા. હવે અહીંયા દાખલો પૂછે કે બે સમતોલ પાસા ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ લખી, બંને પાસા પરના અંકો સરખા મળે તો સરખા અંકો જુઓ, એક એક, બે બે, ત્રણ ત્રણ, ચાર ચાર, પાંચ પાંચ, છ છ, એની સંભાવના શોધો. તો છ પરિણામો ભાગ્યા છત્રીસ, તો જવાબ આપણો આવી ગયો
બરોબર, પાસા પરનો અંકોનો સરવાળો 6 મળે, પાસા પરના અંકોનો ગુણાકાર 12 થાય એની સંભાવના શોધો, તો આમાંથી પરિણામો એટલા લઈ એની ઘટના બનાવવાની કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો નેક્સ્ટ મુદ્દો આપણે જોઈશું. હવે અહીંયા સિક્કું અને પાસાની વાત થઈ. હવે કોઈ ભિન્ન વસ્તુઓની વાત હોય તો એમાં કઈ રીતે ગણતરી કરવી એમ મેળવવા માટે સિક્કો કે પાસા સિવાયની વસ્તુઓ માટે કુલ પ્રાથમિક પરિણામો મેળવવા એનસીએન સૂત્રનો ઉપયોગ કરવો. દાખલા તરીકે હવે નેક્સ્ટ મુદ્દો આપણો એ પેઢીમાં ત્રણ ભિન્ન સફેદ અને બે ભિન્ન લાલ દડામાંથી તેમાંથી બે દડા પસંદ કરવાનો નિદર્શ અવકાશ લખો. તો અહીંયા ભિન્ન શબ્દ છે, બરોબર છે. આ દાખલો હું તમને બીજી રીતે પૂછું કે પેટીમાં ત્રણ સફેદ અને બે લાલ દડા છે, તો એ ભિન્ન શબ્દ નથી, અલગ પાડતા નિશાની કોઈ ના હોય તો એ દાખલો અલગ થઈ જાય. અહીંયા ભિન્ન શબ્દ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો ત્રણ ભિન્ન સફેદ દડા, તો અહીંયા કુલ દડાની સંખ્યા પહેલા તો લખી દઈએ. કુલ દડા બરાબર ત્રણ સફેદ પ્લસ બે લાલ બરાબર 5 કુલ દડા થયા. તો પ્રાથમિક પરિણામો બરાબર 5 માંથી બે દડા, તો 5c2 બરાબર 5×4 2×1 આપણને ખબર છે. કુલ પ્રાથમિક પરિણામો એન બરાબર આપણને 10 મળવા જોઈએ. તો 10 પરિણામો કઈ રીતે મેળવીશું? તો અમે લખીશું ત્રણ ભિન્ન સફેદ દડાને W1 W2 W3 વડે, બે ભિન્ન લાલ દડાને R1 R2 વડે દર્શાવતા. હવે જુઓ યુ બરાબર, હવે બે દડા પસંદ કરવાના. કુલ આપણી પાસે 5 દડા હતા, બરોબર, 3 સફેદ 2 લાલ, અને 5 દડામાંથી 2 દડા પસંદ કરવાના છે. તો અહીંયા જોડકા બનાવીશું. તો ગણજો 10 પરિણામો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીંયા આ દડાને બધા દડા સાથે જોડતા આને રિટર્ન આપવાનું નથી, બરોબર. તો W1 W2 W1 W3 W1 R1 W1 R2 એટલે W1 નું કામ પૂરું થયું. W2 સાથે W2 3, W2 R1, W2 R2 એ જ રીતે 3 1 3 2 અને 1 2. તો અહીંયા યુ બરાબર W1 W2 W1 W3 W1 R1 W1 R2 W2 W3 W2 R1 W2 R2 અને W3 R1 W3 R2
અને R1 જો 10 પરિણામો થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 તો અહીંયા આ રીતે આપણે તો આ સમજૂતી માટે મેં લખ્યું છે બરોબર તો તમે આ લખતા આવડવું જોઈએ આનો આ દાખલો છે હું ભિન્ન શબ્દ કાઢી નાખું છું એક પેટીમાં 3 સફેદ અને 2 લાલ દડા છે તેમાંથી 2 દડા પસંદ કરવાનો નિર્દેશ આપાશ લખો તો અહીંયા આ સૂત્રનો ઉપયોગ થશે નહીં સમજી લો બરોબર છે તો કુલ પ્રાથમિક પરિણામોની સંખ્યા અહીંયા 2 દડા પસંદ કરવાના છે 3 સફેદ છે અને 2 લાલ દડા છે બરોબર છે તો બંને સફેદ બંને લાલ અથવા 1 લાલ અને 1 સફેદ તો એ રીતે આવશે ભિન્ન શબ્દ અથવા અલગ પાડતી કોઈ નિશાની ન હોય તો આપણે NCN સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી તો એક પેટીમાં 3 સફેદ અને 2 લાલ દડા છે તેમાંથી 2 દડા પસંદ કરવાનો નિર્દેશ આપશ લખો બરોબર તો અહીંયા સફેદ દડાને W વડે લાલ દડાને R વડે દર્શાવતા U બરાબર અહીંયા 2 દડા પસંદ કરવાના છે તો બંને સફેદ બંને લાલ અથવા 1 લાલ અને 1 સફેદ તો બંને સફેદ 1 લાલ 1 સફેદ અથવા બંને તો 3 પરિણામો મળશે એન બરાબર 3 થશે તો આ ખાસ ધ્યાન રાખજો હવે નેક્સ્ટ મુદ્દો આવો ચાર હવાઈ પત્રો 3 અંતરદેશીય પત્રો 2 પોસ્ટકાર્ડમાંથી 2 પત્રો પસંદ કરવાનો નિર્દેશ અવકાશ લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવાઈ પત્રો એમાં કોઈ નંબર ના હોય પોસ્ટકાર્ડ તો એમાં કોઈ નંબર ના હોય બધા સરખા જ હોય તો જ્યારે સરખી વસ્તુઓ હોય તો એમાં 2 હવાઈ પત્રો તો હવાઈ પત્રોને આપણે એચ વડે અંતરદેશીય પત્રોને એ વડે પોસ્ટકાર્ડને પી વડે દર્શાવતા હવે 2 પત્ર પસંદ કરવાના છે તો યુ બરાબર અહીંયા અલગ પાડતી કોઈ નિશાની નથી સરખી જ વસ્તુઓ છે બરોબર હવાઈ પત્રો સરખા હોય અંતરદેશી પત્રો તો 2 પત્રો પસંદ કરવા તો બંને હવાઈ પત્રો હોઈ શકે બંને અંતરદેશીય પત્રો હોઈ શકે બંને પુષ્કાળ હોઈ શકે એક હવાઈ પત્ર અને એક અંતરદેશી પત્ર એક હવાઈ પત્ર અને પુષ્કાળ હોઈ શકે અથવા એક અંતરદેશીય પત્ર અને એક બે હવાઈ પત્રો બે અંતરદેશીય પત્રો બે પુષ્કાળ એક હવાઈ પત્ર એક અંતરદેશીય એક હવાઈ પત્ર અને પુષ્કાળ તો આ રીતે હોઈ શકે બરોબર હવાઈ પત્ર અંતરદેશીય અને અંતરદેશીય અને પુષ્કાળ હોય છે તો આ રીતે એચ એ એચ પી અથવા એ પી હોઈ શકે તો 6 પરિણામો આપણને પ્રાપ્ત થાય તો ખાસ ધ્યાન રાખીશું 2 હવાઈ પત્ર 2 અંતરદેશીય અથવા 2 પુષ્કાળ પસંદ થઈ ગયું અથવા 1 હવાઈ પત્ર હોય 1 અંતરદેશીય 1 હવાઈ પત્ર 1 પુષ્કાળ અથવા તો 1 અંતરદેશીય 1 પુષ્કાળ તો 6 પરિણામો અહીંયા ભિન્ન પાડતી કોઈ નિશાની ના હોય તો એના કુલ પ્રાથમિક પરિણામો એન બરાબર અહીંયા 6 આપણને આમાં મળશે એ જ રીતે
સો ગુણની પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવે ગુણનો નિદર સાવકાશ લખો તો અહીંયા યુ બરાબર હવે શૂન્ય માર્ક પણ હોઈ શકે તો શૂન્ય એક બે ત્રણ સો માંથી સો માર્ક તો અહીંયા નિદર્શ બિંદુઓ એન બરાબર કેટલા થશે તો એકસો ને એક થશે બરોબર નિદર્શ બિંદુઓની સંખ્યા એન બરાબર એકસો ને એ જ રીતે તો આપ આપણા ચોપડામાં આ લખતા રહેશો હવે 52 પાનામાંથી એક પાનું અથવા તો બે પાના યાદચ્છિક રીતે પસંદ કરવાનો નિદર્શ અવકાશ હોય બરોબર છે તો અગાઉના લેક્ચરમાં આપણે નિદર્શ અવકાશ માટેના અન્ય જે દાખલાઓ છે એટલે કે સ્વાધ્યાય એક પોઈન્ટ જે એક આપેલું છે એમાં જે આવી ગયા છે એ સિવાયના જે દાખલાઓ છે એનો પણ આપણે અભ્યાસ કરીશું.